जय हिंद दर्शक मित्रों, स्ट्रीट न्यूज गुजरात में आप सौ हार्दिक स्वागत करू छू। हूँ मयुद्दीन खत्री, आप जो रहा छो लाइव न्यूज बोड़ेली। बोड़ेली प्रांत कचेरी ना कोरोना वॉरियर्स कर्मचारी नु कोरोना संक्रमण ने लई मौत थता सरकार द्वारा रुपया 25 लाख नी सहाय आपवामां आवी हती। जी हाँ दर्शक मित्रों, छोटाउदेपुर जिल्ला ना बोड़ेली सेवा सदन खाते प्रांत कचेरी ना सिरस्तेदार तरीके नी फरज बजावता कर्मचारी नगीन भाई करसन भाई राठवा कोरोना काल दरमियान सतत कोरोना वॉरियर्स तरीके फरज बजावी रह्या हता। ते दरमियान गत तारीख 10/9/2020 ना रोज तेओ कोरोना संक्रमित थया हता, जेथी तेओने सौप्रथम बोड़ेलीना कोविड सेंटर खाते दाखल करवामां आव्या हता, ज्यां तेओने वधु सारवार माटे वडोदराना खानगी हॉस्पिटल खाते लई जवाया हता। અને ત્યારબાદ તેઓનું 20/9/2020 રોજ કરુણ મોત થયું હતું। આમ ફરજના ભાગરૂપે કોરોના સંક્રમણને કારણે સિરસ્તેદાર નગીનભાઈ રાઠવાનું અવસાન થતાં તેઓના આશ્રિત પરિવારને મુખ્યમંત્રીના રિલીફ ફંડમાંથી રૂપિયા 25 લાખની સહાયનો ચેક તેમના ધર્મપત્ની મીનાબેન નગીનભાઈ રાઠવાને બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહના હસ્તે આપવામાં આવ્યો હતો, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ઉમેશભાઈ શાહે તેઓને કચેરીના સરિસ્તેદાર તરીકે ફરજ બજાવતા નગીનભાઈના અવસાનનું દુઃખ વ્યક્ત કરી હતી અને પરિવાર પર આવેલી આકસ્મિક દુઃખને સહન કરવા માટેના શબ્દો કહ્યા। સ્વર્ગીય નગીનભાઈ જે અત્રે પ્રાંત કચેરીમાં શ્રેષ્ઠદાર તરીકે ફરજ નિભાવતા હતા, એ કોરોના મહામારી દરમિયાન કોરોના વોરિયર તરીકે કામ કરી અને સંક્રમિત થયા અને સપ્ટેમ્બર મહિનાના 20 તારીખે એમનું સ્વર્ગવાસ થયું, જે દુઃખદ બાબત ઘટના બની। પણ સરકારશ્રીની જોગવાઈ મુજબ આવા અધિકારીઓને સરકારે જે સહાય 25 લાખ રૂપિયાની સહાય મંજૂર કરી છે, જે આજ રોજ એમના ધર્મપત્ની ને આજે આપવામાં આવી, ભગવાન સ્વર્ગીય નગીનભાઈની આત્માને શાંતિ આપે અને એમને પરિવારને શક્તિ અને મજબૂતી આપે। ધન્યવાદ।